जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, આપણે ગુજરાતી ધોરણ 6 દ્વિતીય સત્રનો બીજો પાઠ ભણી રહ્યા છીએ, એક જાદુઈ પત્રની વાર્તા, જેમાં તમે આગળના પહેલા વિડીયોમાં નિરંજન અને તેના મિત્રની વાત જોઈ કે કેવી રીતે એમને રવિવારે પિક્ચર જોવા જવું હતું અને એમને ટિકિટ ન હતી અને હાઉસફુલનું પાટિયું હતું, તો નિરંજન પાસે જે વેદ સાહેબનો પત્ર હતો એનો ઉપયોગ કરી અને મેનેજરને એ લોકોએ કીધું કે ભાઈ, મારા કાકાએ તમારી ઉપર ભલામણ પત્ર લખી આપ્યો છે અને મેનેજર સાહેબને આ પત્ર આપશો તો એ તમારા બંનેની પિક્ચર જોવાની વ્યવસ્થા કરી આપશે। ત્યાં સુધી આપણે પ્રથમ વિડીયોમાં જોયું, હવે પેજ નંબર 7 પર આ બીજા વિડીયોમાં આપણે આગળ અભ્યાસ કરીશું। મેનેજર દિગ્મૂઢ બનીને ઘડીક પત્ર સામે જુએ ને ઘડીક નિરંજન સામે। એટલે મેનેજરને કંઈ ખબર પડી નહીં, થોડી વાર તો દિગ્મૂઢ કે કાંઈ ન ખબર પડે એમ મૂઢ જેવો બનીને ઘડીકમાં પત્રને જુએ ને ઘડીકમાં નિરંજન સામે જુએ। એણે ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા અને પછી પોતાના ચશ્માના કાચને 2-3 વાર લૂસીને સાફ કરીને વાંચવાનો પ્રયત્ન કરી જોયો, પણ કંઈ વળ્યું નહીં। એટલે એમ કે એને કંઈ ખબર પડી નહીં, એટલે એણે નિરંજનને કહ્યું, તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે, એટલે કે તમને ખબર છે કે આજનો આ પિક્ચરનો શો હાઉસફુલ છે, એમ કે એક પણ સીટ ખાલી નથી, તો હું હવે શું વ્યવસ્થા કરી। હા સાહેબ, નિરંજને ઠાવકાઈથી કહ્યું, કંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો। એટલે નિરંજને ઠાવકાઈથી, એટલે બહુ શાંતિથી અને હોશિયારીપૂર્વક કહ્યું કે કાંઈ વાંધો નહીં, ન વ્યવસ્થા થાય તો કાંઈ નહીં, હું મારા કાકાને કહી દઈશ કે તમારાથી વ્યવસ્થા થઈ નહીં, તમે ચિંતા કરશો નહીં। આટલું કહી તેણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો। આટલું કહી અને એને એ પત્ર મેનેજરના હાથમાંથી લઈ લીધો। મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા, મેનેજર વિચારવા લાગ્યો અને એ વિચારમાં પડી ગયો, આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું। એટલે મેનેજર વિચારમાં પડી ગયો કે આ વેદ સાહેબ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે અને હું જો એમના ભત્રીજાને એના મિત્રની વ્યવસ્થા નહીં કરું તો શું થશે। આવો વિકટ પ્રશ્ન એને કોઈ દિવસ થયો નહોતો, એની કારકિર્દીમાં આવા વિકટ પ્રશ્નનો કોઈ દિવસ ઉકેલ કરવાનું આવ્યું નહોતું, એમ એના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું। એટલે એમ એને લાગતું હતું એના મોઢા ઉપર જોઈને કે કોઈ દિવસ એને આવો પ્રશ્ન ઊભો થયો અને એનું સોલ્યુશન કરવાનું આવ્યું હોય। ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં। એટલે કે ઊભા રહો ને, કંઈ વાંધો નહીં, હું 2 બીજી એક્સ્ટ્રા ચેર મુકાવી દઉં છું, કહી એમણે ઘંટડી મારી અને એને બેલ વગાડી। પ્યુન આવ્યો એટલે એમણે એને કહ્યું કે બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓની તો બેસવાની વ્યવસ્થા કરી દો। એટલે પટ્ટાવાળાને એમને કીધું કે ભાઈ, બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર મૂકી અને આ 2 જે ભાઈઓ છે એમને બેસવાની વ્યવસ્થા કરી દો, એટલે ફિલ્મ જોઈ શકે। જી સાહેબ, એટલે એમ કે હા સાહેબ, એમ કહીને પટ્ટાવાળો ગયો। કહી પટ્ટાવાળાએ અમને બંનેને લઈને ચાલ્યો, હું તો સ્તબ્ધ બની ગયો। એમ કે એટલું કહ્યું એટલે પટ્ટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો, એટલે મને તો નવાઈ લાગી ગઈ કે એક પત્રના આધારે પિક્ચર જોવાની વ્યવસ્થા કરી દીધી। નિરંજન ટીખડી હતો, એટલે કે નિરંજન એટલે ટીખડી એટલે મસ્તીવાળો હતો, મસ્તી ભરેલો હતો, બીજાને પજવવાના જાત જાતના નુસખા તે શોધ્યા કરતો, એટલે કે બીજાને હેરાન કરવાનો એ જાત જાતના નુસખા શોધ્યા કરતો, પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું। પરંતુ આજે જે એને આ કિમિયો અજમાં આવ્યો, આજે જે એને આ સાહસ કર્યું કે એક પત્ર દ્વારા, વેદ સાહેબના ન વાંચી શકાય તેવા પત્ર દ્વારા પિક્ચર જોવાની વ્યવસ્થા કરી, એ સાહસ કે અપ્રતિમ હતું। અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું, એટલે કે અમે બંને અંદર ખુરશી પર બેઠા એટલે નિરંજનના મોઢા પર એક ભવ્ય કે જીતી ગયા, બાજી મારી લીધી એનું એક ભવ્ય સ્મિત હતું। ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો અને પછી પિક્ચર જોતા જોતા ઇન્ટરવલ પડે, આપણને ખબર છે કે ફિલ્મ જોવા જઈએ એટલે અડધું પિક્ચર થાય એટલે ઇન્ટરવલ પડે, એટલે કે એક રિશેષ જેવું નાનું પડે, એ ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો અને પટ્ટાવાળો આવ્યો, એણે કહ્યું તમને બંનેને સાહેબ બોલાવે છે, એટલે કે પટ્ટાવાળાએ કીધું કે તમને બંનેને સાહેબ બોલાવે છે, સાહેબ એટલે મેનેજર। આ સાંભળી મારા તો મોતિયા જ મરી ગયા, એટલે આ સાંભળી અને મને બીક લાગવા માંડી, મોતિયા મરી જવા એટલે બીક લાગવી, એટલે એમ કે આ પત્ર આપીને આપણે જે ખોટું બોલીને પિક્ચર જોવા બેઠા છે એને એમ કે મેનેજરને ખબર પડી ગઈ હશે એટલે એ આપણને બોલાવે છે, આવા વિચારોથી મારા તો મોતિયા જ મરી ગયા, મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ,
એટલે એમ કે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આપણે જે જૂઠાણું કર્યું છે આપણી પોલ પકડાઈ ગઈ લાગે છે ને, એ પોલીસના હવાલે કરી દેશે તો અમારું શું થશે. એટલે એને વીક લાગવા માંડી નિરંજનના મિત્રને કે હવે પોલીસને બોલાવશે કે ખોટું ખોટું કરી અને આ બે જણા ખોટા વેદ સાહેબના નામે પિક્ચર જોવા બેઠા એમ કરીને પોલીસને બોલાવશે અને અમને આપી દેશે તો શું થશે. મેં નિરંજનને કહ્યું, નિરંજન મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું. હા, મેં નિરંજનને એવું કહ્યું કે ભાઈ નિરંજન, એમ કે મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું. આપણે પત્ર ખોટા નામે પત્ર આપી અને અહીં બેસી ગયા છે પણ ફસાઈ જઈશું. આપણે નથી જવું, ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો, એટલે કે આપણને બોલાવે છે પણ આપણે ત્યાં જવું નથી, કદાચ પોલીસને બોલાવીને આપણને પકડાવી દે તો. પેલો પત્ર છે ને બતાવીને છૂટી જઈશું, એટલે કે પેલો પત્ર છે ને કાગળ છે ને આપણી જોડે જાદુઈ પત્ર, એ બતાવીને આપણે છૂટી જઈશું, કહી નિરંજન હસ્યો અને નિરંજન હસવા લાગ્યું. અમે ઓફિસમાં ગયા. આવો બેસો, લેશો ને ચા લેશો ને, મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું. એટલે અમે એમ કે મેનેજરની ઓફિસમાં ગયા એટલે એમ કે મેનેજરે આવકાર આપ્યો, આવો બેસો ચા લેશો ને, મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું. એટલે એમ કે શાંતિથી મેનેજરે પૂછ્યું, કોઈ મોટા અધિકારીના મહેમાનો હોય તો એને આ રીતે મેનેજર સાચવતા હોય, એવી રીતે અમને બોલાવીને અમારી આગતા સ્વાગતા કરી અને એમ કે ચા પીશો ને, એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજને પણ ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. એટલે નિરંજન કે ના ના, તમે અમારી પિક્ચર જોવાની વ્યવસ્થા કરી એ જ ઘણું છે, આવી તકલીફ લેવાની કોઈ જરૂર નથી. અરે એમાં તકલીફ શાની? એટલે મેનેજર કે એમાં તકલીફ શાની, ચા તો મંગાવી જ લીધી છે, એટલે કે મેં તમારા માટે ચા તો મંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને? એટલે કે તમને પિક્ચર જોવામાં કંઈ તકલીફ તો પડી નથી ને? એવું મેનેજર સામેથી પૂછે છે. ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. એટલે કે ના રે ના સાહેબ, કંઈ તકલીફ પડી નથી, ઉલટાનું તમે તો આજે અમને પિક્ચર જોવામાં ઘણી મદદ કરી છે. મેં કહ્યું, એટલે એમ કે મેં પણ એને એવો જવાબ આપ્યો. શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈને ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. જેવી રીતે ગુરુ પોતાની વિદ્યા શિષ્યને આપે અને શિષ્ય કંઈ કામ કરે તો ગુરુ પ્રસન્ન થઈ જાય, તેમ મેં જે જવાબ આપ્યો એ જવાબ સાંભળીને નિરંજન મારી સામે પ્રસન્ન નજરે જોઈ રહ્યો હતો. અરે એમાં મદદ શાની, એ તો અમારી ફરજ છે. એટલે મેનેજર પણ વિવેકપૂર્ણ કહેવા લાગ્યો કે એમાં શેની મદદ, કે તમે તો વેદ સાહેબના ભત્રીજા અને એના મિત્ર છો, આ તો અમારી તમને સાચવવાની ફરજ છે. ચા પીવાઈ રહી, અમે મેનેજરને નમસ્તે કરી બાકીની ફિલ્મો પૂરી કરવા અંદર ગયા. એટલે કે અમે ચા પીધી અને મેનેજરને મળી એને નમસ્તે કહીને બાકીનું અડધું પિક્ચર જોવા માટે અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈ. જેમ કે એ દિવસે રવિવાર હતો અને અગાઉથી ટિકિટ નહોતી લીધી, છતાંય પત્રના આધારે અમે ફિલ્મ જોઈ અને એ પણ મફત, અને પણ ટિકિટ લીધા વગર મફતમાં. નિરંજને કહ્યું, મજા આવી ને? એટલે નિરંજને મને પૂછ્યું કે મજા આવી ને? તે તો સાલા એકને બદલે બે ફિલ્મ જોઈ ખરું? એટલે કે તે તો સાલા એકની જગ્યાએ બે ફિલ્મ જોઈ, જે પિક્ચર આપણે થિયેટરમાં જોઈ તે અને એક આ નાટક કર્યું તે પિક્ચર જોઈ. હવે ક્યારે કામ હોય તો કહેજો, કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. કે હવે તારે ક્યારે આવું કામ હોય તો તું મને કહેજે કે આ જાદુઈ પત્રથી આપણું એ કામ થઈ જશે, એમ કહી પિક્ચર જોઈ બંને મિત્રો છૂટા પડ્યા. આગળનો આપણે આ પાઠનો સંવાદ આગળના ત્રીજા વિડીયોમાં જોઈશું. જય સ્વામિનારાયણ.